સોનલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂ કરીએ એક્સપ્રેસ ન્યૂઝ, તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત તરફથી. સુરતમાં ક્રિકેટ પ્રેમીનો ક્રિકેટ પ્રેમ સામે આવ્યો છે. સુરતમાં પેન્સિલની અણી પર વર્લ્ડ કપ બનાવ્યો છે. ક્રિકેટ પ્રેમીએ વર્લ્ડ કપ બનાવ્યો છે પેન્સિલની અણી પર. આર્ટિસ્ટ પવન શર્માએ આ વર્લ્ડ કપ બનાવ્યો છે. તો ટીમ ઇન્ડિયા જીતશે તો ટીમને અર્પણ કરવામાં આવશે આ ટ્રોફી, તેવું પણ આ આર્ટિસ્ટે જણાવ્યું છે. પવન શર્માએ પેન્સિલની અણી પર વર્લ્ડ કપની કૃતિનું સર્જન કર્યું છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પવન શર્માએ વર્લ્ડ કપ દોર્યો છે પેન્સિલની અણી પર. તેમણે વર્લ્ડ કપ કર્યો છે. જો વર્લ્ડ કપની મેચ ભારતીય ટીમ જીતી જશે તો તેમને આ ગિફ્ટ સ્વરૂપે, ભેટ સ્વરૂપે તેમને આપવામાં આવશે. પવન શર્માએ આ આર્ટિસ્ટ છે, તેમણે ટીમ ઇન્ડિયા જીતશે તો ટીમને અર્પણ કરવામાં આવશે આ ટ્રોફી, તે ઉપર જણાવ્યું છે. પેન્સિલની અણી પર વર્લ્ડ કપની કૃતિનું નિર્માણ કર્યું છે. ક્રિકેટ પ્રેમીનો ક્રિકેટ પ્રેમને લઈને પવન શર્માએ પેન્સિલની અણી પર વર્લ્ડ કપનું નિર્માણ કર્યું. તો આજ સાથે પેન્સિલ આર્ટિસ્ટ પવન શર્મા આપણી સાથે જોડાયા છે. પવનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. વાત કરવામાં આવે તો આપે જે પેન્સિલ પર વર્લ્ડ કપ દોર્યું છે, શું જ કહેશો? આ વર્લ્ડ કપ એટલા માટે બનાવેલો છે કે હમણાં એક તો વર્લ્ડ કપ નો ફેવર ચાલે છે, અને બીજું વિશ્વનો બીજા નંબરનો સૌથી શોખીનોનો ગેમ ક્રિકેટ છે, એટલા માટે. અને બીજું હું મિનિસ્ટર આર્ટિસ્ટ છું, અને આપણી જે ઇન્ડિયા ટીમ જે છે ભારતની, તે બહુ સરસ અને સારી રીતે રમે છે, એટલે માટે હું આ વર્લ્ડ કપ બનાવ્યો. જી પવનભાઈ, વાત કરવામાં આવે તો તમે જે પેન્સિલ પર આજે વર્લ્ડ કપનું નિર્માણ કર્યું છે, ક્રિકેટ પ્રેમી છો આપ, આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ માટે આપે જે વર્લ્ડ કપ માટે અત્યારે ઇન્ડિયાની ટીમ પહોંચી છે વર્લ્ડ કપ જીતવા માટે, વર્લ્ડ કપ જીતીને આવશે તો આપ આ તેમને ભેટ સ્વરૂપે પણ આપવાના છો, શું કહેશો? હા બેન, હું આ વિશ્વનું સૌથી નાનું કહી શકાય આપણે તેવો વર્લ્ડ કપ બનાવ્યો છું. એક એક વર્લ્ડ કપ છે તે 2 mm x 5 mm છે. બીજો જે વર્લ્ડ કપ છે તે વિશ્વનો સૌથી નાનો 0.7 mm, એટલે 0.7 mm અને 1.5 mm આની હાઈટ છે, એટલું નાનું વર્લ્ડ કપ બનાવ્યું છું. અને એ વર્લ્ડ કપ આપણી ઇન્ડિયા ટીમ વર્લ્ડ કપ જીતીને આવે આ મારી હાર્દિક ઈચ્છા છે. અને જ્યારે પણ ઇન્ડિયા ટીમ આપણી આ વર્લ્ડ કપ જીતીને આવે ત્યારે આ વર્લ્ડ કપ હું ઇન્ડિયા ટીમને, આપણે ભારત દેશની ટીમને સમર્પિત કરીને આપવાનું છું. જી પવનભાઈ, વાત કરવામાં આવે તો પેન્સિલની અણી પર આપે આ વર્લ્ડ કપનું નિર્માણ કર્યું છે, કયા કારણોસર, કયા વિચાર, ક્યાંથી તમને આ વિચાર આવ્યો પેન્સિલની અણી પર વર્લ્ડ કપ દોરવાનું? હા, એ વાત છે કે આમાં શું છે કે હું આમ તો નાના નાની વસ્તુઓ, ઝીણી ઝીણી વસ્તુ બનાવું છું. મારા લગભગ 150 આઈટમ પેન્સિલની અણી ઉપર બનાવેલા છે, પણ ક્રિકેટનું કઈ આઈટમ હતું નથી. તો મને એમ થયું કે ક્રિકેટનું આપણે આજે ઇન્ડિયા ટીમ પણ એટલી સારી છે અને સરસ રમે છે, અને ક્રિકેટ પ્રેમી ઇન્ડિયામાં પણ વધારે છે, જેમાં એક હું પણ આવું છું, અને નાનપણથી અમે પણ ક્રિકેટ રમીએ છીએ, એટલે માટે મનમાં આવ્યું કે આપણે ક્રિકેટની ટીમને કંઈક પ્રોત્સાહન થાય અને એના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. તો આના માટે પછી મારા મનમાં વિચાર આવ્યો, અને પછી હું પેન્સિલ લઈને અને પેન્સિલની ઉપર આખી ક્રિકેટનું જે માઇક હોય પેલું કોમેન્ટ કરવાનું, એ માઇક બનાવ્યું, બેટ બનાવ્યું, બોલ બનાવી, સ્ટમ્પ બનાવ્યું, અને પછી બે નાના નાના વર્લ્ડ કપ બનાવ્યો. એ આ જોઈને આપણે એક તો જાગૃતિ લાગે કે ભાઈ ક્રિકેટના શોખીનો, પ્રેમીઓ, ફેન કેટલા છે, અને ઇન્ડિયા ટીમથી કેટલી અપેક્ષા રાખીએ અમે કે અમે એટલી એમ નાના નાના માણસો થઈને એમ બધું કરતા હોય તો આ વખત આપણે ઇન્ડિયા ટીમ જ વર્લ્ડ કપ લઈને આવે એવી અમારી બધાની ઈચ્છા છે. જી પવનભાઈ, કેટલો સમય લાગ્યો આપને આ પેન્સિલની અણી પર વર્લ્ડ કપનું નિર્માણ કરતા? આ વર્લ્ડ કપને 3 કલાકનો ટાઈમ હતો મારી જોડે, એમાં 2 મારા તૂટી ગયા હતા, અને જે છેલ્લું જે એક હતું ના, જે 0.7 નો, એ બની ગયો હતો. અને બીજો જે વર્લ્ડ કપ જે છે તે આમાં 1 થી 1.5 કલાક લાગ્યો હતો મને બનાવવામાં, એટલામાં હું બનાવી દીધું. જી પવનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આર્ટિસ્ટ પવન શર્માએ પેન્સિલની અણી પર વર્લ્ડ કપનું નિર્માણ કર્યું છે.